नमस्कार विद्यार्थी मित्रों, फरीथी YouTube नी चैनल Educarvy डॉक्टर सतीश पटेल चैनल मा हूँ फरीथी आपनु हार्दिक स्वागत करूं छूं। विद्यार्थी मित्रों, आपणे अत्यारे विभाग ए ना प्रश्नोनी तैयारी करी रह्या छे, बराबर। अने अत्यार सुधी आपणे नामाना मूळ तत्व विषय मा भाग एक ना प्रकरण नी MCQ क्वीज स्पर्धा ना वीडियो नी सीरीज જોઈ રહ્યા છે। તો આજના વિડિયોમાં આપણે કયા પ્રકરણના MCQ પ્રશ્નોની ક્વિઝ જોવાના છે તેની હું વાત કરું, તો આજે આપણે પ્રકરણ નંબર 7, બરાબર, ભાગીદારી પેઢીનું વિસર્જન। હવે આ પ્રકરણમાંથી વિભાગ A માં કયા નંબર પર પ્રશ્ન આવવાના છે તેની હું વાત કરું, તો વિદ્યાર્થી મિત્રો 6 અને 7 બે પ્રશ્નો ભાગીદારી પેઢીનું વિસર્જન પ્રકરણમાંથી વિભાગ A માં આવવાના છે, એટલે બે પ્રશ્નો પૂછાવવાના છે, એટલે વિભાગ A માં બે ગુણનું પૂછાવવાનું છે। અને વિદ્યાર્થી મિત્રો, ભાગ A ના વિભાગ A માં જેટલા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાવવાના છે એ બધા જ ચેપ્ટર આવી ગયા છે। અને હવે આપણે જોઈએ તો ભાગ એક માંથી વિભાગ A માં કુલ 7 ગુણનો પૂછાવવાના છે। જો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે વિભાગ A ના MCQ સ્પર્ધાની ક્વિઝ પૂરી કરીશું એટલે આપણા 7 ગુણ કવર થઈ જશે। અને આજના વિડિયોમાં આપણે પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન છે એમાં 30 MCQ પ્રશ્નોની સ્પર્ધાનો વિડિયો જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સ્પર્ધા શરૂ કરીએ। તો ભાગીદારી પેઢીનું વિસર્જન, તો પ્રશ્ન નંબર 1, પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલ માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ખાલી જગ્યા, તો એના ઓપ્શન છે નંબર A માલ મિલકત નિકાલ ખાતું, નંબર B પુનઃમૂલ્યાંકન ખાતું, નંબર C નફા નુકસાન ખાતું, અને નંબર D નફા નુકસાન ફાળવણી ખાતું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું તમને 30 સેકન્ડ આપીશ, તો 30 સેકન્ડ હવે તમારી શરૂ થાય છે। સમય તમારો પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર A માલ મિલકત નિકાલ ખાતું। ચાલો આપણે પ્રશ્ન નંબર 2 પર જઈએ। તો પ્રશ્ન નંબર 2 છે, સંપાદન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સંપાદન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો નંબર A વેપાર ખાતું, નંબર B નફા નુકસાન ખાતું, નંબર C નફા નુકસાન હવાલા ખાતું, અને નંબર D માલ મિલકત નિકાલ ખાતું। ચાલો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં લોક કરવાનો છે, તો તમારો સમય હવે શરૂ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ હવે લોક કરી દેજો, હા, સમય હવે પૂર્ણ થાય છે અને સાચા જવાબની હું વાત કરું તો સાચો જવાબ છે નંબર D માલ મિલકત નિકાલ ખાતું। હવે વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાય, તો બીજી રીતે કઈ રીતે પૂછાય, તો માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવશે? તો ત્યારે તમારો ઓપ્શન અહીંયા સંપાદન ખાતું હશે, તો ત્યારે તમારે સંપાદન ખાતું સિલેક્ટ કરવાનું। એટલે આ જ પ્રશ્ન બે રીતે પૂછી શકાય, તો પહેલો, સંપાદન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો ત્યારે માલ મિલકત નિકાલ ખાતું, અને તમને બીજો પ્રશ્ન એવી રીતે પૂછી શકાય
કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો ત્યારે તમારો જવાબ સંપાદન ખાતું હોવો જોઈએ. ચલો તો હવે આપણે પ્રશ્ન નંબર 3 પર જઈએ. તો પ્રશ્ન નંબર 3 છે, સંપાદન ખાતું એટલે કે માલ મિલકત નિકાલ ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો ઓપ્શન નંબર એ પાકા સરવૈયા, નંબર બી વ્યક્તિ, નંબર સી માલ મિલકત અને નંબર ડી ઉપજ ખર્ચ. તો તમારે 30 સેકન્ડમાં સમજી વિચારીને આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. Time is close. અને સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંપાદન ખાતું એ નંબર સી માલ મિલકત પ્રકારનું ખાતું છે. ચલો આપણે ચોથા નંબરના પ્રશ્ન પર જઈએ. તો ચોથો નંબરનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? માર્ચ જુલાઈ 2018 બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ફરીથી એકવાર, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ વિસર્જન ખર્ચ, નંબર બી ભાગીદારની પત્નીની લોન, નંબર ડી ત્રાહિત પક્ષના દેવા અને નંબર ડી ભાગીદારની લોન. તો વિદ્યાર્થી મિત્રો સવાલ ધ્યાન દ્યા, મિલકતની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? ચૂકવણી તો આ બધી જ કરવામાં આવે છે, પણ સૌથી પહેલી ચૂકવણી કઈ કરવામાં આવે છે? તો એ તમારે 30 સેકન્ડમાં જવાબ આપવાનો રહેશે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. સમય પૂરો થાય છે અને સાચા જવાબની હું વાત કરું તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિસર્જન ખર્ચ. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો વેચીને જે ઉપજ થાય એ ઉપજમાંથી સૌ પ્રથમ પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. ચાલો હવે આપણે સવાલ નંબર 5 પર જઈએ. તો સવાલ નંબર 5 છે, ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનું છે? આ કોણે લખાયું છે એની જગ્યાએ કોણે ભોગવવાનું છે, કોણે ભોગવવાનું છે? આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. તો ઓપ્શન છે, નંબર એ કોઈ એક ભાગીદારે, નંબર બી બધા ભાગીદારે, નંબર સી પેઢીએ અને નંબર ડી કોઈએ પણ નહીં. ચાલો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને 30 સેકન્ડમાં તમારે કોઈ પણ એક ઓપ્શનને લોક કરવાનું છે અને તમારો સમય હવે શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે તમારો જવાબ નક્કી કરી દીધો હશે અને સાચા જવાબની હું વાત કરું તો સાચો જવાબ છે નંબર સી પેઢીએ. ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય એટલે કે કોણે ચૂકવવાનો હોય તો પેઢીએ ચૂકવવાનો હોય છે. ચાલો સવાલ નંબર 6 પર જઈએ. તો સવાલ નંબર 6 છે, વિસર્જન ખર્ચ પેઢી રોકડેથી ચૂકવે ત્યારે કયું ખાતું ઉધાર થાય છે? ઓપ્શન નંબર એ રોકડ ખાતું, નંબર બી બેંક ખાતું, નંબર સી પુનઃમૂલ્યાંકન ખાતું અને નંબર ડી માલ મિલકત નિકાલ ખાતું. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે.
સમય પૂરો થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય છે. ચાલો આપણે સવાલ નંબર 7 પર જઈએ. તો સવાલ નંબર 7 છે, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત ખાતાની બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે. માર્ચ 2019 ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે. તો તેના ઓપ્શન છે, ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતું, નંબર બી રોકડ ખાતું, નંબર સી નફા નુકસાન ખાતે અને નંબર ડી ભાગીદારના મૂડી ખાતે. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં લોક કરવાનો છે અને 30 સેકન્ડ હવે તમારી શરૂ થાય છે. સમયની અવધિ પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર ડી, ભાગીદારના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ચાલો સવાલ નંબર 8, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે. જુલાઈ 2019 ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે. તો ઓપ્શન છે 1, નંબર બી 3, નંબર સી 2 અને નંબર ડી 4. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે. તો આ 4 ઓપ્શનમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન 30 સેકન્ડમાં સિલેક્ટ કરવાનો છે. તો તમારો સમય શરૂ થાય છે. ટાઈમ ઇઝ ક્લોઝ અને સાચો જવાબ છે નંબર સી 2. ભાગીદારી પેઢીનું વિસર્જન 2 રીતે થઈ શકે છે. ચલો સવાલ નંબર 9, જ્યારે બધા ભાગીદારો છૂટા થાય અને ધંધો બંધ કરે ત્યારે ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર એ ભાગીદારીનું વિસર્જન થાય, નંબર બી ભાગીદારની નિવૃત્તિ થાય, નંબર સી ભાગીદારી પેઢીનું વિસર્જન થાય અને નંબર ડી ભાગીદારીનું સંયોજન થાય. ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સમયની અવધિ સમાપ્ત થાય છે અને સાચો જવાબ છે નંબર સી, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું. જ્યારે બધા જ ભાગીદારો છૂટા થાય અને ધંધો બંધ કરે ત્યારે એને ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એમ કહેવાય. પણ કોઈ પણ એક ભાગીદાર છૂટો થાય અને બાકીના ભાગીદારો જો ધંધો ચાલુ રાખે ને ત્યારે ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. એટલે આ શબ્દ તમારે ખાસ કાળજી રાખવાનો છે. વિભાગ બી માં પણ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાગીદારીનું વિસર્જન એટલે શું અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું. તો ત્યારે તમારે કાળજી રાખવાની છે. હા વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે જવાબ સાચો લખવાનો છે. ખોટો જવાબ લખાઈ જશે તો તમારા ગુણ જશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10મા નંબરના પ્રશ્ન પર જઈએ અને 10મા નંબરનો પ્રશ્ન છે, બધા ભાગીદારો સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરે તેને ખાલી જગ્યા. અદાલત દ્વારા વિસર્જન, નંબર બી મરજિયાત વિસર્જન, નંબર સી કાયદા દ્વારા વિસર્જન અને નંબર ડી કરાર દ્વારા વિસર્જન. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે
30 સેકન્ડ માં આપવાનું છે. સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે બધા ભાગીદારો સર્વસંમતિથી પેઢીનું વિસર્જન કરે તેને મરજિયાત વિસર્જન એટલે કે નંબર બી સાચો છે, મરજિયાત વિસર્જન કહે છે. ચાલો હવે આપણે સવાલ નંબર 11 પર જઈએ. વિસર્જન વખતે ભાગીદારની પત્નીની લોન ક્યારે ચૂકવવામાં આવે છે? નંબર એ વિસર્જન ખર્ચ પહેલા, નંબર બી ત્રાહિત દેવા સાથે જ, નંબર સી ત્રાહિત દેવા પહેલા, અને નંબર ડી ભાગીદારની લોન સાથે. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર બી, ત્રાહિત દેવા સાથે જ ચૂકવાય છે. વિદ્યાર્થી મિત્રો આમાં હું તમને થોડીક સમજૂતી આપવાનું છું કે તમને ઓપ્શનમાં ત્રાહિત દેવા આપેલા હશે અથવા તો અન્ય દેવા આપેલા હશે, બરાબર? એટલે ત્રાહિત અને અન્ય દેવા એ સરખું જ છે, એટલે ઓપ્શનમાં તમારે જોવાનું છે. જો ત્રાહિત દેવા ન આપેલા હોય તો અન્ય દેવા સાથે જ એ જવાબ આપણો સાચો, અને અહીં અન્ય દેવા પહેલા એવો ઓપ્શન આપેલો હશે, બરાબર? એટલે તમને આ પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્નમાં તમને બે ઓપ્શન આપેલા હશે, ક્યાં તો ત્રાહિત દેવા એવો શબ્દનો ઉલ્લેખ હશે અથવા તો અન્ય દેવા એવા શબ્દનો ઉલ્લેખ હશે. એટલે તમારે સમજવાનું કે ત્રાહિત દેવા એ જ અન્ય દેવા છે અને અન્ય દેવા એને જ ત્રાહિત દેવા કહેવાય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સવાલ નંબર 12 પર જઈએ. તો પેઢીના વિસર્જન સમયે મિલકતોના ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, નંબર બી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, નંબર સી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અને નંબર ડી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. સમયની અવધિ પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર બી, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 3. વિસર્જન વખતે નીચેનામાંથી કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો ઓપ્શન નંબર એ બેંક ખાતું, નંબર બી જમીનનું ખાતું, નંબર સી લેણદારનું ખાતું, અને નંબર ડી રોકાણનું ખાતું. ચાલો તો 30 સેકન્ડમાં તમારે નક્કી કરવાનું છે કે આ ખાતામાંથી કયું ખાતું વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. તો તમારો સમય હવે શરૂ થાય.
સમય પૂરો થાય છે અને સાચો જવાબ છે નંબર એ બેંક ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવી દઉં કે કોઈ વખત બેંકની જગ્યાએ રોકડ ખાતું આપેલું હશે ત્યારે બેંક ખાતું નહીં આપેલું હશે. યાદ રાખજો, બેંક ખાતું અથવા રોકડ ખાતું બેમાંથી એક આપેલું હશે, કારણ કે વિસર્જન સમયે રોકડ અથવા બેંક ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી, પરંતુ બેંક અને રોકડનું એક અલગ જ ખાતું બનાવવામાં આવે છે અને એની બાકી ત્યાં લખવામાં આવે છે કે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો આવો તમને પ્રશ્ન પૂછાયેલો હશે તો તમને ઓપ્શનમાં બેંક ખાતું અથવા તો રોકડ ખાતું આપેલું હશે તો તમારે જો બેંક ખાતું આપેલું હોય તો બેંક ખાતું સિલેક્ટ કરવાનું અને જો રોકડ ખાતું આપેલું હોય તો તમારે રોકડ ખાતું સિલેક્ટ કરવાનું. ચાલો તો આપણે હવે સવાલ નંબર 14 પર જઈએ. કોઈ લેણદારને તેની લેણી રકમ સામે કોઈ મિલકત આપવામાં આવે ત્યારે શું નોંધ થશે? ઓપ્શન નંબર એ રોકડ ખાતે જમા, નંબર બી માલ મિલકત નિકાલ ખાતે જમા થશે, નંબર ડી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે અને નંબર ડી કોઈ નોંધ થશે નહીં. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં નક્કી કરવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. જલ્દી ફટાફટ જવાબ લોક કરી દો વિદ્યાર્થી મિત્રો, સમય પૂર્ણ થઈ ગયો છે અને સાચો જવાબ છે નંબર ડી, કોઈ નોંધ થશે નહીં. એટલે લેણદારને લેણી રકમ સામે આપણે કોઈ મિલકત આપીએ ત્યારે એની કોઈ નોંધ કરવાની રહેશે નહીં, કારણ કે એ લેણદારો અને એ મિલકતને આપણે ઓલરેડી માલ મિલકત નિકાલ ખાતે લઈ જ ગયા હશે. એટલે લેણદારને પછી મિલકત આપવામાં આવશે ત્યારે એની કોઈ નોંધ થશે નહીં. ચાલો આપણે સવાલ નંબર 15 પર જઈએ. તો 15, પેઢીના વિસર્જન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળ કયા ખાતે લઈ જવામાં આવે છે? માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો છે. તો ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતે, નંબર બી ભાગીદારોના મૂડી ખાતે, નંબર સી નફા નુકસાન ખાતે અને નંબર ડી રોકડ ખાતે. ચાલો આ પ્રશ્ન પણ તમારે 30 સેકન્ડમાં અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર બી, ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. હવે નંબર 16, જ્યારે કોઈ એક ભાગીદાર છૂટો થાય અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર એ ભાગીદારીનું વિસર્જન થાય, નંબર બી ભાગીદારની નિવૃત્તિ થાય, નંબર સી ભાગીદારી પેઢીનું વિસર્જન થાય અને નંબર ડી ભાગીદારીનું સંયોજન થાય. આ પ્રશ્નની સમજૂતી તો મેં તમને આપી દીધી છે અને જો તમે બરાબર સમજ્યા હોય તો તમે આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકશો અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂરો થાય છે અને સાચો જવાબ છે ભાગીદારીનું વિસર્જન થાય છે. ચાલો હવે સવાલ નંબર 17 પર જઈએ. ભાગીદારની જવાબદારી કેવી હોય છે? આ પ્રશ્ન તો
પ્રકરણ 1 માં પણ આવી ગયો છે એટલે ભાગીદારની જવાબદારી કેવી હોય છે ઓપ્શન નંબર એ પોતાના ભાગ જેટલી નંબર બી મર્યાદિત નંબર સી નહિવત અને નંબર ડી અમર્યાદિત તો આ પ્રશ્ન પણ તમારે 30 સેકન્ડમાં લોક કરવાનો છે અને તમારી 30 સેકન્ડ શરૂ થાય છે સમય પૂરો થાય છે અને સાચો જવાબ છે નંબર ડી ભાગીદારની જવાબદારી કેવી હોય છે નંબર ડી અમર્યાદિત હોય છે ચાલો હવે આપણે સવાલ નંબર 18 પર જઈએ પેઢીના વિસર્જન સમયે દેવાના ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નંબર બી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નંબર સી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નંબર ડી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે નંબર 19 ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું થાય તો તે કયા ખાતે ઉધાર હશે નંબર એ બેંક ખાતે નંબર બી માલ મિલકત નિકાલ ખાતે નંબર સી લેણદાર ખાતે કે નંબર ડી વિસર્જન ખાતે વિસર્જન ખર્ચ ખાતે ચાલો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર બી માલ મિલકત નિકાલ ખાતે વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે પેઢીના વિસર્જન સમયે આપણે ચોપડે નહીં નોંધેલ કોઈ પણ દેવું કે કોઈ ખર્ચ ચૂકવીએ ને તો ત્યારે તેને માલ મિલકત નિકાલ ખાતે ઉધારીને ચૂકવવામાં આવે છે ચાલો સવાલ નંબર 20 ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને શું કહેવાય તો ઓપ્શન નંબર એ સંયોજન નંબર બી પુનર્ગઠન નંબર સી વિસર્જન અને નંબર ડી નવસર્જન તો ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો લોક કરી દો તમારો જવાબ સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર સી વિસર્જન કહેવામાં આવે છે ચાલો હવે સવાલ નંબર 21 આપણે 30 સવાલ જોવાના છે અને હજુ આપણે 21 નંબરના પ્રશ્ન પર આવ્યા છે તો ચાલો પેઢીના વિસર્જન સમયે રોકાણ વધઘટ ભંડોળ ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતે નંબર બી
ભાગીદારોના મૂડી ખાતે, નંબર સી નફા નુકસાન ખાતે અને નંબર ડી રોકડ ખાતે. આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. સમય સમાપ્ત થાય છે અને સાચો જવાબ છે નંબર બી, ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ચાલો હવે સવાલ નંબર 22. વિસર્જન સમયે પાકા સરવૈયામાં નહીં દર્શાવેલ પેટન્ટના રૂપિયા 50,000 ઉપજ્યા કઈ અસર થશે? એટલે પાકા સરવૈયામાં પેટન્ટ દર્શાવેલું નથી અને એના 50,000 ઉપજ્યા, કઈ અસર થશે? નંબર એ, બેંક ખાતે જમા. નંબર બી, પેટન ખાતે જમા. નંબર સી, નોન થશે નહીં. અને નંબર ડી, માલ મિલકત નિકાલ ખાતે જમા. તો ચાલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે કેટલા સેકન્ડમાં આપવાનો છે? 30 સેકન્ડમાં આપવાનો છે અને 30 સેકન્ડ તમારી શરૂ થાય છે. સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર ડી, માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. ચાલો હવે સવાલ નંબર 23. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ખાલી જગ્યા. આ સવાલ પાછો આવ્યો છે પણ ઓપ્શન થોડોક અલગ છે, બરાબર? ચાલો તો જોઈએ. નંબર એ, નફા નુકસાન ખાતું. નંબર બી, નફા નુકસાન ફાળવણી ખાતું. નંબર સી, પુનઃમૂલ્યાંકન ખાતું. અને નંબર ડી, સંપાદન ખાતું. તો ચાલો 30 સેકન્ડમાં તમારે નક્કી કરવાનું છે કે વિસર્જન સમયે પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે. તો તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર ડી, સંપાદન ખાતું. વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું છે કે સાહેબ આ પ્રશ્ન પાછો કેમ પૂછ્યો? પણ આગળ જે પ્રશ્ન હતો ને એમાં ઓપ્શનમાં માલ મિલકત નિકાલ ખાતું હતું, જ્યારે આમાં મેં ઓપ્શનમાં શું આપ્યું છે? સંપાદન ખાતું. અને સંપાદન ખાતું એ જ માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે મેં પાછો આ પ્રશ્ન મૂક્યો છે. ચાલો હવે સવાલ નંબર 24. પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? ઓપ્શન નંબર એ, માલ મિલકત નિકાલ ખાતે. નંબર બી, ભાગીદારોના મૂડી ખાતે. નંબર સી, નફા નુકસાન ખાતે. અને નંબર ડી, રોકડ ખાતે. ચાલો 30 સેકન્ડમાં ફટાફટ આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે અને તમારી સેકન્ડ હવે શરૂ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારો સમય પૂર્ણ થાય છે
અને સાચો જવાબ છે નંબર બી ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. હવે સવાલ નંબર 25 પેઢીના વિસર્જન સમયે જોગવાઈના ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે છે? ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, નંબર બી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ, નંબર સી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નંબર ડી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 જ સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. ચાલો હવે સવાલ નંબર 26 પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા 24,500 અને ગલખત અનામત રૂપિયા 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? યાદ રાખજો, દેવાદારો 24,500 છે અને ગલખત અનામત 2,500 છે, તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? ઓપ્શન નંબર એ 24,500, નંબર બી 2,500, નંબર સી 22,000 અને નંબર ડી 27,000. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2,500 માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. ચાલો હવે સવાલ નંબર 27, આ સવાલ પણ ધ્યાનથી જોજો. વિસર્જન સમયે ગલખત અનામત રૂપિયા 5,000 બાદ કર્યા પછી દેવાદારો 40,000 છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દેવાદારો કઈ રકમથી નોંધાશે? તો ઓપ્શન નંબર એ 35,000, નંબર બી 45,000, નંબર સી 40,000 અને નંબર ડી 5,000. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, થોડીક તમારે ધ્યાન લગાવીને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ દેવાદારો કેટલી રકમથી લઈ જવાશે એનો જવાબ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે. તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર બી 45,000. એટલે વિદ્યાર્થી મિત્રો, દેવાદારો ગલખત અનામત બાદ કર્યા પછી 40,000 છે, એટલે આ 40,000 ની રકમમાં તમારે ગલખત અનામત ઉમેરવાની, એટલે 40,000 વત્તા 5,000 એટલે 45,000 કુલ દેવાદારો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાશે, બરાબર. અને તમને જણાવી દઉં કે આ ગલખત અનામત એ જોગવાઈ છે, તો એ 5,000 આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જઈશું, એટલે 40,000 ઉધાર થશે માલ મિલકત નિકાલ ખાતે અને 5,000 જમા થવાનું, એટલે ઓલરેડી 45,000 જમા થવાનું, એટલે ઓલરેડી આપણે 40,000 ની જ અસર આપી કહેવાય, બરાબર. એટલે સાચો જવાબ છે નંબર બી 45,000. અને હવે આપણે 28 નંબરના પ્રશ્ન પર જોઈએ. તો 28 નંબરનો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઉપજમાંથી નીચેનામાંથી છેલ્લી ચૂકવણી કઈ કરવામાં આવશે?
तो ऑप्शन नंबर ए छे भागीदारनी लोन, नंबर बी विसर्जन खर्च, नंबर डी सी मूड़ी खाता नो वधारो अने नंबर डी भागीदारनी पत्नीनी लोन। तो चलो तमारे 30 सेकंड में नक्की करवानु छे के आ चार ऑप्शन माथी सौथी छेल्ले चुकवणी कई करवामां आवे छे अने तमारो समय हवे शुरू थाय छे। તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે નંબર સી મૂડી ખાતાનો વધારો, એટલે કે સૌપ્રથમ બધી ચૂકવણી કરવામાં આવે છે અને પછી જો રકમ વધે તો ભાગીદારની મૂડી ચૂકવવામાં આવે છે। ચાલો ત્યાર પછી સવાલ નંબર 29, પેઢીના વિસર્જન સમયે રૂપિયા 80,000 ના લેણદારોને ચોપડે નહીં નોંધેલ રૂપિયા 50,000 ની મિલકત આપી બાકીની રકમ રોકડમાં ચૂકવી તો રોકડ ખાતું કેટલી રકમથી જમા થશે? આ પણ તમારે સમજી વિચારીને જવાબ આપવાનો છે અને ઓપ્શન નંબર એ છે 30,000, નંબર બી 20,000, નંબર સી 80,000 અને નંબર ડી 50,000। ચાલો તો તમારે 30 સેકન્ડમાં નક્કી કરવાનું છે કે રોકડ ખાતે કેટલી રકમ જમા થશે અને તમારો સમય હવે શરૂ થાય છે। તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 30,000, એટલે કે 80,000 ના લેણદારને 50,000 ની મિલકત આપી, એટલે 80,000 માંથી 50,000 બાદ કરો એટલે 30,000 આપણે રકમ રોકડમાં ચૂકવી હશે તો રોકડ આપણી પાસેથી 30,000 જવાની, તો રોકડ ખાતું કેટલાથી જમા થશે? 30,000 થી। અને હવે પ્રશ્ન નંબર 30 અને આજની ક્વિઝ સ્પર્ધાનો છેલ્લો પ્રશ્ન છે નંબર 30, વિસર્જન સમયે રૂપિયા 82,000 ના લેણદારોને ચોપડે નહીં નોંધાયેલ રોકાણો રૂપિયા 80,000 આપી ખાતું ચૂકતે કર્યું કઈ અસર થશે? ઓપ્શન નંબર એ ભાગીદારના મૂડી ખાતે જમા, નંબર બી માલ મિલકત નિકાલ ખાતે જમા, નંબર સી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને નંબર ડી કોઈ નોંધ થશે નહીં। ચાલો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે 30 સેકન્ડમાં આપવાનો છે અને તમારી 30 સેકન્ડ હવે શરૂ થાય છે। તમારો સમય પૂર્ણ થાય છે અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કોઈ નોંધ થશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી આ પ્રકરણ નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન પ્રકરણની ક્વિઝ સ્પર્ધા પૂરી થાય છે અને આ 30 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્ન સાચા પડ્યા છે એ મને કોમેન્ટ દ્વારા જણાવશો। અને વિદ્યાર્થી મિત્રો, તમને હું આગળથી જ મારી ચેનલ પર કોમ્યુનિટીમાં હું મૂકી જ દઉં છું કે આવતીકાલે મારો વિડીયો કેટલા વાગે આવશે, બરાબર છે? અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હું વિડીયો મારી ચેનલ પર અપલોડ કરું છું ને ત્યારે હું મૂકું છું ત્યારે તેનું તમને નોટિફિકેશન મળી જશે અને એ નોટિફિકેશન પર તમે ક્લિક કરશો, એટલે બેલ આઇકન પર તમે ક્લિક કરશો ને એટલે મારો જ્યારે વિડીયો લાઈવ થશે ને ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, તમારા કેટલા જવાબ સાચા પડ્યા એની મને જાણ કરશો અને હવે
નેક્સ્ટ વિડિયોમાં હું નામાના મૂળતત્વ વિષયમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબોમાં એમસીક્યુ ક્વિઝ સ્પર્ધાનો વિડિયો લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. અને આ જો વિડિયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો આવો નવો જ વિડિયો લઈને તમારી સમક્ષ હું ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.